गुड मॉर्निंग। धोरण 9માં અભ્યાસ કરતી તમામ વિદ્યાર્થીની બહેનોનું હું શ્રી બીબીએન બીબી હિરપરા કન્યા વિદ્યાલયનું જે ઓનલાઈન ટીચિંગ છે એમાં હાર્દિક સ્વાગત કરું છું। અંગ્રેજીના લેક્ચરમાં આપણે ગયા લેક્ચરમાં યુનિટ નંબર 2 શરૂ કરેલું, ડેન્ટલ હેલ્થ એટલે કે દાંતનું સ્વાસ્થ્ય। એમાં શરૂઆતમાં આપણે અલગ અલગ પ્રકારના દાંત વિશેની પ્રાથમિક માહિતી લીધેલી અને ત્યારબાદ આજે દાંતની સમસ્યાવાળા કોઈ દર્દી હોય તો એને કેવા પ્રકારની ખુરશી ઉપર બેસી અને સારવાર આપવામાં આવે છે તેના વિશે ચર્ચા કરેલી અને ત્યારબાદ આપણે પાઠની શરૂઆત કરેલી। આપણે પાઠમાં જોયું કે સોનિયા નામની એક છોકરી હોય છે અને તેને દાંતમાં સહન ન થાય તેવી પીડા થતી હોય છે, એટલે તેણીના કાકા એટલે કે અશોકભાઈ સાથે ડૉક્ટર બંસી શર્માના ક્લિનિકે જાય છે, દવાખાને જાય છે। ત્યાં ડૉક્ટર સોનિયાના દાંતની ચકાસણી કરે છે અને કહે છે કે એની એક દાઢ છે તેમાં કેવિટી છે, કેવિટી એટલે કે સડો છે, અને ત્યારબાદ થોડીક દવા લખી દે છે અને આવતીકાલે આવવાનું કહે છે। પરંતુ આવતીકાલે સોનિયા સાથે તેના જે કાકા આવેલા હોય છે અશોકભાઈ તે ઉપલબ્ધ નથી હોતા, તે બહારગામ જવાના હોય છે। તેથી ડૉક્ટર શર્મા સોનિયાને કહે છે કે તેણી એકલી આવી શકે છે દવાખાને। તો હવે આપણે અહીંયાથી જે પાઠનો બીજો ભાગ છે ત્યાંથી શરૂઆત કરવાની છે, તો શરૂ કરીએ। નેક્સ્ટ ડે એટલે કે બીજા દિવસે સોનિયા ફેલ્ટ બેટર એટલે કે સોનિયાને સારું લાગતું હતું। શી ડીડ નોટ હેવ મચ પેઇન, પેઇન એટલે બાળકો પીડા, તેણીને એટલી બધી પીડા ન હતી। આપણે જોયું કે ડૉક્ટર બંસી શર્મા તેણીને અમુક દવા લખી દે છે અને દવાના કારણે તેણીને પીડા હવે થતી નથી। શી વિઝિટેડ, વિઝિટેડ એટલે મુલાકાત લેવી, ધ ડૉક્ટર, ડૉક્ટરની અગેઇન ફરી એક વખત, એટ ધ ફિક્સ્ડ ટાઈમ, ફિક્સ્ડ ટાઈમ એટલે નક્કી કરેલો સમય। તો નક્કી કરેલા સમયે સોનિયા છે તે ડૉક્ટર બંસી શર્માના દવાખાને ફરી એક વખત મુલાકાત લે છે। ડૉક્ટર શર્મા કહે છે, હાઉ ડુ યુ ફીલ ટુડે, આજે તને કેવું લાગે છે યંગ લેડી? સોનિયા કહે છે, મચ બેટર, ખૂબ જ સારું। ડૉક્ટર શર્મા ક્લીન્ડ, ડૉક્ટર શર્મા સાફ કરે છે ધ કેવિટી એટલે કે સડાને, જે આપણે આને પહેલા લેક્ચરમાં આનો અર્થ જોયો કે કેવિટી એટલે કે સડો, સડાને સાફ કરે છે વિથ એન એર રોટર। એ રોટર એટલે જે દાંતના ડૉક્ટર હોય તે એક પ્રકારની નળીનો ઉપયોગ કરે છે, બરાબર, અને એ નળીમાંથી પાણી છે તે એકદમ ફોર્સમાં આવતું હોય છે અને જો દાંતના સડા ઉપર એ પાણીનો પ્રહાર કરવામાં આવે તો સડો છે તે નીકળી જાય છે। ધેન ત્યારબાદ શી ફિલ્ડ ઇન, ફિલ્ડ ઇન એટલે ભરવું, ત્યારબાદ ત્યાં ભરવામાં આવે છે, શું ભરવામાં આવે છે, વ્હાઇટ સબસ્ટન્સ। બાળકો આ અર્થ તમારે યાદ રાખવાનો છે, વ્હાઇટ સબસ્ટન્સ એટલે કે સફેદી। તમને ખબર હોય કે કોઈના દાંતમાં પોલ પડી ગઈ હોય અથવા તો ખાડો પડી ગયો હોય અથવા તો દાંત તૂટી ગયો હોય તો તેની જગ્યાએ સફેદી ભરવામાં આવે છે, નોન એઝ, તેનું હવે વૈજ્ઞાનિક નામ આવે છે, લાઇટ ક્યોર્ડ કોમ્પોઝિટ ફિલિંગ મટીરિયલ, વ્હાઇટ સબસ્ટન્સ, વ્હાઇટ સબસ્ટન્સ એટલે સફેદી, બરાબર। તો સફેદીનો ઉપયોગ કરી ડૉક્ટર છે તે સોનિયાનો જે દાંત છે, બરાબર, એ સડો કાઢીને ત્યાંથી બૂરી દે છે। ઇટ કન્ટેન્સ, તેમાં રહેલું હોય છે સિન્થેટિક રેઝિન, સિલિકા, સિલિકા એટલે એક પ્રકારની રેતી હોય એનો ભૂકો, એઝ ફિલર એન્ડ ફોટો એક્ટિવેટર, ફોટો એક્ટિવેટર એટલે એ સફેદ લાગે તેના માટેનો કલર। ડૉક્ટર શર્મા કહે છે, યસ ઇટ ઇઝ ડન, હા હવે થઈ ગયું છે, થેન્ક યુ ફોર કીપિંગ યોર માઉથ ઓપન, તારું મોં ખુલ્લું રાખવા માટે તમારો આભાર, વિધાઉટ સ્પીકિંગ અ વર્ડ, કોઈ પણ જાતનો શબ્દ બોલ્યા વગર।
एज सोनिया वॉज द लास्ट पेशंट, सोनिया छे ते छेली दर्दी हती, पेशंट एटले दर्दी, देट डे ते दिवसे, द डॉक्टर कूड स्पेर टाइम, स्पेर एटले गाड़वू, डॉक्टर छे ते गाड़ी सके छे समय, टू टॉक टू हर, तेनी साथे वात करीने, एटले हवे सोनिया छे ते डॉक्टर शर्मा साथे थोड़ी चर्चा करशे, अने ए चर्चा दरमियान सोनिया ने दात विषे एक नवुं ज्ञान मळशे। सोनिया पहेलो प्रश्न पूछे छे, डॉक्टर वुड यू टेल मी, शुं तमे मने कही शको वाई आई गोट धीस केविटी, केविटी एटले सड़ो, के मने आ सड़ो केवी रीते थयो। डॉक्टर शर्मा उत्तर आपे छे, वेल टेल मी वन थिंग, तू मने एक वात के, आर यू फोन्ड ऑफ स्वीट्स, फोन्ड ऑफ एटले गमवू अने स्वीट्स एटले मीठाईओ, शुं तने मीठाईओ गमे छे? तो सोनिया उत्तर आपे छे, यस आई एम, हा मने मीठाईओ गमे छे। आई लव ईटिंग चॉकलेट्स, मने चॉकलेट खावी तो बहु गमे छे। एंड आइसक्रीम, अने आइसक्रीम खावी पण बहु गमे छे। एज वेल एज अधर स्वीट्स, अने बीजी मीठाईओ खावी पण बहु गमे छे। डॉक्टर शर्मा हवे तेणीने बीजो प्रश्न पूछे छे, एंड नाउ टेल मी वन मोर थिंग, बीजी तू मने एक बाबत के, डू यू ब्रश योर टीथ रेग्युलरली, શું તું તારા દાંતને બ્રશ કરસ રેગ્યુલરલી, રેગ્યુલરલી એટલે નિયમિતપણે, શું તું તારા દાંતને નિયમિતપણે બ્રશ કરસ, ટ્વાઇસ અ ડે, દિવસમાં બે વખત, સામાન્ય રીતે આપણે દિવસમાં એક વખત સવારે ઉઠીએ ત્યારે બ્રશ કરતા હોય છે, પરંતુ અહીંયા ડૉક્ટર શર્મા સોનિયાને પ્રશ્ન પૂછે છે કે શું તું દિવસમાં બે વખત નિયમિતપણે બ્રશ કરસ, એના પછી પ્રશ્ન પૂછે છે, ડુ યુ ક્લીન યોર માઉથ, શું તું તારું મો સાફ કરસ, ક્લીન એટલે સાફ કરવું અને માઉથ એટલે કે મો, શું તારું મો સાફ કરસ, આફ્ટર મીલ્સ, મીલ્સ એટલે કે ખોરાક, ખોરાક લીધા પછી, કાંઈ પણ ખાધા પછી, શું તું તારું મો સાફ કરસ, એન્ડ આફ્ટર ઇટિંગ ચોકલેટ્સ ઓર આઈસ્ક્રીમ, ચોકલેટ અને આઈસ્ક્રીમ ખાધા પછી પણ તું શું તારું મો સાફ કરસ? સોનિયા ઉત્તર આપે છે, નો ડૉક્ટર, આઈ બ્રશ માય ટીથ, હું મારા દાંતને બ્રશ કરું છું, ઓનલી ઇન ધ મોર્નિંગ, ફક્ત સવારના જ. ડોક્ટર શર્મા કહે છે, ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ, આ જ સમસ્યા છે, યુ આર નોટ ટેકિંગ, તું લઈ નથી રહી પ્રોપર કેર, પ્રોપર એટલે યોગ્ય અને કેર એટલે કાળજી, તું યોગ્ય કાળજી નથી લઈ રહી ઓફ યોર ટીથ, તારા દાંતની, યુ મસ્ટ બ્રશ યોર ટીથ, તારે તારા દાંતને બ્રશ કરવું જ જોઈએ પ્રોપરલી, પ્રોપરલી એટલે યોગ્ય રીતે, તારે તારા દાંતને યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ, ટ્વાઇસ અ ડે, દિવસમાં બે વખત, વન્સ ઇન ધ મોર્નિંગ, સવારના એક વખત, એન્ડ વન્સ અગેઇન, અને ફરી એક વખત, બિફોર યુ ગો ટુ બેડ, તું સુવા જા તેની પહેલા. એટલે ડૉક્ટર શર્મા તેને બે સલાહ આપે છે, પહેલી સલાહ કે તારે એક વખત સવારે બ્રશ કરવાનું અને બીજી વખત જ્યારે તું રાત્રે સુવા જા એની પહેલાં બ્રશ કરવાનું. હવે સોનિયા ડૉક્ટર શર્માને એના પછીનો પ્રશ્ન પૂછે છે, વોટ ઇઝ ધ રાઇટ વે, રાઇટ એટલે સાચી અને વે એટલે રીત, સાચી રીત શું છે ઓફ બ્રશિંગ ધ ટીથ, દાંતને બ્રશ કરવાની, ડૉક્ટર કે દાંતને બ્રશ કરવાની સાચી રીત કઈ છે? હવે ડૉક્ટર શર્મા તેને ઉત્તર આપશે કે બ્રશ કેવી રીતે કરવું જોઈએ. મોસ્ટ ઓફ ધ પીપલ, એટલે મોટાભાગના લોકો, બ્રશ ધેર ટીથ, તેઓના દાંતને બ્રશ કરે છે, વાઇલ મૂવિંગ ધ બ્રશ ઇન સાઇડ વેઇઝ ઓનલી, આપણે સાઇડમાં જ બ્રશ કરીએ છીએ, બરાબર, આપણું બ્રશ આપણે મોંમાં નાખીએ એટલે સાઇડમાં જ બ્રશ આપણે સામાન્ય રીતે કરતા હોઈએ છીએ, લેફ્ટ ટુ રાઇટ અને રાઇટ ટુ લેફ્ટ, ડાબેથી જમણે અને જમણેથી ડાબે, કે પછી કોઈ પણ દાંત હોય, આગળના દાંત હોય કે સાઈડના દાંત હોય, ડાબેથી જમણે અથવા જમણેથી ડાબે આપણે એવી રીતના બ્રશ કરતા હોય છે. બટ ધ રાઇટ વે, પરંતુ સાચી રીત છે, ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ, અપવર્ડ એટલે ઉપર અને ડાઉનવર્ડ એટલે નીચે. તો સાચી રીત કઈ છે બ્રશ કરવાની? બ્રશને ઉપરની તરફ લઈ જવું અને ત્યારબાદ નીચેની તરફ લઈ જવું, ડાબી અને જમણી એમ નહીં પરંતુ ઉપર અને નીચે. સો ધેટ, તેથી
इट रिमूव्स ते दूर करे छे द टाइनी बिट्स टाइनी एटले नाना बिट्स एटले टुकड़ा तेथी दूर थाय छे नाना टुकड़ा सेना नाना टुकड़ा ऑफ फूड फूड एटले खोराक तेथी खोराकना जे नाना टुकड़ाओ छे ते दूर थाय छे स्टक जे फसाई गयेला होय छे स्टक एटले फसाई जवुं बिट्वीन द टीथ बिट्वीन एटले नी वच्चे अने टीथ एटले के दांत के जे दांतनी वच्चे नाना टुकड़ाओ खोराकना नाना टुकड़ाओ फसाई गया होय तो ते दूर थाय छे केवी रीतना दूर थाय छे ब्रश ने ऊपर नीचे करवाथी डाबी जमणी बाजू करवाथी नहीं परंतु ब्रश केवी रीतना करवानुं ऊपर नीचे वरी नीचे थी ऊपर एवी रीतना जो ब्रश करवामां आवे तो दांतनी वच्चे जे खोराकना नाना टुकड़ा फसाई गया होय तो ते दूर थई जाय छे ધ ગમ લાઇન્સ ગમ લાઇન્સ એટલે પેઢા જ્યાંથી આપણે દાંત ઉગે તેને પેઢા કહીએ આપણે શુડ ઓલ્સો બી બ્રશ્ડ એને પણ બ્રશ થવું જોઈએ વિથ જેન્ટલ સ્ટ્રોક્સ આછા હાથે એટલે બ્રશ ઉપર તમારે ભાર નથી દેવાનો હલકા હાથે જેથી કરીને પેઢાને કાંઈ નુકસાન ન થાય જેવી રીતના તમે દાંતને બ્રશ કરો છો એવી રીતના પેઢાને બ્રશ ન થાય Not only this, ફક્ત આટલું જ નહીં ક્લીન યોર માઉથ તમારું મોં સાફ કરો આફ્ટર એવરી મીલ દરેક વાર જમ્યા પછી તમે તમારું મોં સાફ કરો એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ દર વખતે તમે જ્યારે ચોકલેટ ખાઓ છો ઓર આઈસ્ક્રીમ કે આઈસ્ક્રીમ ખાઓ છો તમે જ્યારે પણ ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ ત્યારે પણ તમારે તમારું મોં સાફ કરવું જોઈએ બરાબર મોં કેવી રીતના સાફ કરી શકાય વ્યવસ્થિત રીતે ખખડાવીને કોગળા કરીને ચાલો હવે ત્યારબાદ સોનિયા એના પછીનો પ્રશ્ન પૂછે છે વુડ યુ ટેલ મી ધ રીઝન ડોક્ટર રીઝન એટલે કે કારણ શું ડોક્ટર તમે મને કારણ કહેશો કે આપણે મોં સાફ શું કામ કરવું જોઈએ મોં સાફ કરવાથી આપણે શું ફાયદો થાય ડોક્ટર શર્મા આ પ્રશ્નનો ઉત્તર આપે છે ક્લીનિંગ ઓફ માઉથ મોં સાફ કરવું ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ફર્સ્ટ એટલે પહેલી અને રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત મોં સાફ કરવું એ પહેલી જરૂરિયાત છે ઓફ ડેન્ટલ હાઇજીન દાંતના સ્વાસ્થ્યની તો સ્વાસ્થ્ય માટે આપણી પાસે અહીંયા બીજો શબ્દ આવે છે હાઇજીન હાઇજીન એટલે પણ સ્વાસ્થ્ય થાય અને હેલ્થ એટલે પણ સ્વાસ્થ્ય થાય જે આપણા પાઠનું શીર્ષક છે ડેન્ટલ હેલ્થ દાંતનું સ્વાસ્થ્ય અને અહીંયા સ્વાસ્થ્ય માટે બીજો શબ્દ છે હાઇજીન હાઇજીન એટલે પણ સ્વાસ્થ્ય તો દાંતના સ્વાસ્થ્યની પહેલી જરૂરિયાત છે મોં સાફ કરવું ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ જો તમે તમારું મોં સાફ નથી કરતા તો શું થાય ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ ખોરાકના નાના ટુકડાઓ ઇનસાઇડ મોંની અંદર સ્ટીક એટલે ફસાઈ જાય છે ટુ ધ સરફેસ સરફેસ એટલે સપાટી ઓફ યોર ટીથ તમારા દાંતની જો તમે તમારું મોં સાફ નથી કરતા તો તમારી જે દાંતની સપાટી છે ત્યાં ખોરાકના નાના ટુકડાઓ ચોટી જાય છે ફસાઈ જાય છે એન્ડ ઇન ધ સ્પેસ અને જે જગ્યા હોય છે બિટવીન યોર ટીથ તમારા દાંતની વચ્ચે બે દાંતની વચ્ચે જે જગ્યા હોય છે ત્યાં પણ ખોરાકના નાના ટુકડાઓ ચોટી જાય છે ફસાઈ જાય છે આનાથી શું થાય ખોરાકના નાના ટુકડાઓ દાંત ઉપર કે બે દાંત વચ્ચે ફસાઈ જાય ચોટી જાય તો શું થાય નાવ જર્મ્સ એટલે કીટાણુઓ ફીડ ખાય છે ઓન ધીઝ ફૂડ પાર્ટિકલ્સ આ જે ખોરાકના નાના ટુકડાઓ છે એના ઉપર મોંમાં પહેલેથી કીટાણુઓ તો આવેલા જ હોય અને તમારા મોંમાં જ્યારે ખોરાકના નાના ટુકડાઓ ફસાઈ જાય છે દાંત ઉપર ત્યારે આ કીટાણુઓને તેઓનો ખોરાક મળી જાય છે આ કીટાણુઓ હોય મોંમાં તે આ ખોરાકના નાના ટુકડાને પોતાનો ખોરાક બનાવે છે વુ ઇવેન્ચ્યુઅલી એટલે થોડા સમય ઈટઅપ ખાઈ જાય છે પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ દાંતના અલગ અલગ ભાગને પણ ખાઈ જાય છે તમને જાણીને આશ્ચર્ય થશે કે મોંમાં જે નાના કીટાણુઓ આવેલા છે તે ફક્ત ખોરાકના નાના ટુકડાઓને જ નથી ખાતા પરંતુ તમારા દાંતને પણ સમયે સમયે ખાતા રહે છે ધે ડેસ્ટ્રોય એટલે નાશ કરવો તેઓ નાશ કરે છે ધ ઇનામેલ કોટિંગ બાળકો આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે ઇનામેલ કોટિંગ
એટલે દાંતનું ઉપરનું સફેદ પડ, આપણા દાંત સફેદ દેખાય છે આ ઇનામેલ કોટિંગના કારણે દેખાય છે, આપણા દાંતની ઉપર એક કોટિંગ હોય, એક પડ હોય, કોટિંગ એટલે પડ, અને એ સફેદ કલરનું હોય. હવે આ જે સફેદ પડ છે તેને આ કીટાણુઓ છે તે નાશ કરે છે. એન્ડ ઇન લોંગ રન, અને લાંબા સમયે, લોંગ રન એટલે લાંબો સમય, ઇટ લીડ્સ ટુ કેવિટી, લાંબા સમયે શું થઈ જાય છે, સડો થઈ જાય છે. સોનિયા એના પછીનો પ્રશ્ન પૂછે છે, પણ હવે આપણે અહીંયા રોકાઈ જશી. આના પછીનો સોનિયાનો જે પ્રશ્ન છે તે આપણે આના પછીના લેક્ચરથી શરૂઆત કરશી. તો આજનો જે વિડીયો છે બાળકો, એ તમારે ધ્યાનપૂર્વક સાંભળવાનો છે અને પાઠ સમજવાનો પ્રયત્ન કરવાનો છે. થેન્ક યુ.